दोस्ती क्या गया निभरी ना पेट नहीं कहीं हाँ भरती से नहीं बिजुड़ी हूँ से बराड़े हूँ आई वासो अने पहला तो एक अने तो कितना पैसा गुड़ी गया सो ये मत है 60 रुपया ले जाता मैं 1000 वरना पड़े 60 रुपया ले जाता 1000 वरना पड़े मने पैसा अगर मारा पैसा नहीं पोटली अडवानी नहीं अले हम बकालू ले दे मैं दह घटा था मारा बीड़ी बाका ना वापरी तो बीड़ी बाका ना नहीं मारी जाओ फूली आई वा हूँ गुड़ी आई वासो डूंगरी ने उले आई वासो गुड़ा डूंगरी ने बटे कने हूँ गुड़वा था 1000 वर ना पड़ी से के गाम ना उकेला घर में उपाड़ी आओ सो के भाई ना काम में बहुत ध्यान पड़े तो मैं तुम्हारू काम करता तो डूंगरी बटे का तुमने हूँ बकाला में खबर पड़े हाली हूँ निकला सो तो एक काम करा घर में तू भाईड़ो थे जा मोबाइली थे जा बोले शांति थे भाईड़ो ए मैं भाईड़ा भाईड़ी भाईड़ा ने क्या बात आवे लोई ना कर साव काई कीमत जत नथी आ डोहा नी तो घर में काई की हारो सो हारो ते हूं तने बकालू ले आवी दऊ छु बाकी बीजा कोई घर थी बाहर नो निकरे हां हां तमारा पग लावा हूं धोइन पीऊ आ धो पी हां हां आगा गुडो आगा गुडो हां बकालू लेव नकर तो हूं जाई ने भूखी मरी जावे मैं अबे हूं हूं कहू छु हूं से आ किसुड़ी आ जदी आईवी नथी क्यां गई हैसे एक दिन आवे मैं तारे अधूरू रह जाय से काई ન્યા હું કામ હોય જમાય કામે આડી જાય પછી સોડી એકલી હોય તો આયા હમા દીકરી ને હથવારો થાય તું સોડી નું ઘર આમ ને હાલવા દે એક દી સોડી ઘર માં નો આવે માં આવી નહીં મને એમ છે છેલે તમે મા દીકરી બે રહેશો એવું લાગે છે હા તો ભલે ને મા દીકરી ને મારી સોડી મારે થી આગી નો રે તે આટુ તો એને હું એ કીધું કે તમે આયા રેવા આવતા રહ્યો હા એક કામ કરો જમાય ને સોડી ના રાખો હું કે એ તો રાખી એ તો રાખી હો હા તો રાખ 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 જીવતી રહી ગઈ હોય તો મારી માં મરે ને હું તો એમ કહું છું હા એનું આવશે દી મરી જાય આ માર સોડી હજી આવી નહીં કાઈ માં દીકુડી આવી લેલા મદ નું જેવો પ્રેમ છે માદી હા તો મા દીકરી ને તો હોય ને પ્રેમ હાલી હું નીકળાશો આજે તો બા રિક્ષા જ નોતી મળતી એમાં મોડું થઈ ગયું માર દીકરી કેટલી તકલીફ માં છે જો બિચારી કેટલી બી પડે ક્યાંથી કીધું તો જમાઈ ને નકટા ને કે પડખે ઓઈડો કે ગ્રાઈ સેટી ગાવ ને ગારે સોડી ને ગુડી રોજ સોડી ને આવવા માં કેટલી તકલીફ પડે છે તે જમાઈ ને ભેગી ગુડતી આવતી તારી માં ધરાઈ ને ધાન તો ખાય આ ગુડિયા છે ઓ રાડું ને નાખતા અબે ખા અબે ખા લઈ દઈ ન દેખા હું એમ કહું છું જમાઈ ને આવે તે જમાઈ ને કેવું છે મારી સોડી રસ્તા માં આટલી હેરાન થતી થતી રોજ આવે એક્ટિવા લઈ લેવું છે એક્ટિવા લેવું છે મેન બે દી પેલા કીધું તો વાત કે હાઇબ્રિડ નહીં હા કરી તારે પૈસા ઘટે તો તારી માં વીજોડી જીવે છે અને અને આજે પડે પડે તો ખંજર ચડે છે હું એમ કહું છું મા દીકરી ટાકો ધોઈ નાખો ને આજ બે ભેગી થી હા પાણી બગડી ગયું છે ટાકા નું તો તમે ટાકા પડી ટાકો ધોઈ લો ને નવાઈ જાય આ લઈ લે તારો બાપ ડૂસો ગુડી આવ્યો છે આ સોડી ને તો ઘર માં સોડી ઘર માં આવે એટલે આ ડોહી ને તો મોટો ઉત્સવ ઉજવાનો એવું લાગે ડોહા ની તો કઈ કિંમત જ નહીં મારી દીકરી હું જાઉં છું કારખાને લેવી હો બાપ ની ઘરે જઈ ખરે નો પછક ના ગુડી આવી અને આ એમને ક્યાં જવું યાર માર માને ઘરે હવે ન્યા હું બાપ નો વિના હે હમણા વયા જાવ પછી મને એટલું જરાય ન તમ તો તમને ખબર છે ને કે તારી માયરે ફેર ફરી લેવાય ને હું તો ફરી રહી હો મેં તમને પેલા કીધું તું માની બાજુ માં મકાન રાખો મારે ઉપાધી નો રી હા એટલે ઈ કઈ એમ લેબસો મારી ઘરે આવે બધો હા હું એને ઘરે જાઉં જ ને ઈ થોડી મારી ઘરે આવે અરે ન્યા રહેવાનું હોય કાય રહેવાનું હોય મારો દી બગડી ગયો
બોલ ચાલુ કરી દયો હો તાઈ મારું નામ મારા મોઢે લેતી જ નહીં મને તાઈ મારું મોઢું દઉં મને દાઈ છડી મને દાઈ કરે તારી મારું કઈ બોલતો નહીં હો મુઠ નહીં કોઠણી દી હરી હરગે આ ઘર માં કાયમ આગ જગારે હે કોઈ જે હે છે એ રહેવાનો નહીં આવે જર મારે તમારી હર કાઈ લખ અંટાણાની પાછી ગળા જા કરે તમારી પેલા રાંધી હા હે રાન શકો તારો બાપ રાન છે આવે આ
તને કહું છું હું જાઉં છું કારખાને બપોર પાછો આવવાનું ખાવાનું કમ્પ્લીટ રાખજે તારી માની ઘરે હું કાયમ બાપ નો ડાયટો હે કાયમ ન્યા ઘઉં નો ખાવા મરી જાઉં કાયમ ન્યા મરી જાઉં અહીંયા ઘરે રેવા ઘરે રેવા કાય તારી માને પૈણી હો કે મને પૈણી હો આવી સોકોટ કોઈ નતી કરી મેં સોકોટ કરી તારી માને ઘરે અઠવાડિયે એકવાર લઈ જઈશ આવું કાયમ નું હાલકડું નતું મને ખબર તારી માની બાજુ માં રાખું એટલે ઈ લબોસો કઈ નહી આવે મારી ઘરે કઈ નો આવે મારી માં બાજુ માં વન તો મારે હારું રીએ ભાઈ તારી માં તો તારા તારા માં જેવી તો બી કોઈ ની માં નથી હેઠી ની બેહ ને ક્યાં જાવ રે કરી જાય દર નથી જાવું અંદર હું નહીં જાઉં મારી માં ના ઘરે તો જઈ શક બોલો શું કહેવાનું એટલે મારા થી ઉપર વર થઈ જવું હે હા તમારા તમારા થી ઉપર વર કે નીચે વર હું તો જવાની છું જવાની છું અરે તારી માં ની હાજડી હવે હેઠી ની બેન ને ભૂંડી ની લાગસ હવે હાલો તમે જ મૂકી જાવ હાલો મારી માના ઘરે હવે તમે જ મૂકી જાવ કા હું કા મૂકવા હું કાયમ તો એકલી મરી જાતી આજ મને કે હા બીક લાગી ને મારી માથી તો હરા હરા ને બીવું પડે હેમ જો હવે તારી માં ક્યાં હાવા દીપડો તારી માં હાવા દીપડો નથી તો મૂકી જાવ ને નાસે ની બાળો છો હાય મૂકી જાવ આજ તો તું ને તારી માય ને અને તારો બાપ રેડો ડોટ ટકારો ઈ ને એને બે છોકુ હાય મૂકી જાવ હેતી ની સી જા ધોકો દઉં છું જ્યારે જરૂર પડે ને ત્યારે બેફિકર થઈને વાપરો તમને.
પડી કે હો વીર ને ધોકો પી. મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. તમારી સમક્ષ એક એવો કોન્સેપ્ટ લઈને આવ્યો છે કે આ હકીકતની ઘટના સમાજમાં બને છે કે દીકરીને સાસરે તો વળાવી દે છે, પણ એની મમતા અમુક માયુ મૂકી નથી શકતી. એના લીધે ઘરના પુરુષોને વારંવાર ટોર્ચર કરે છે, પરેશાન કરે છે, અને રોજ ઉઠીને માની ઘરે આવે છે. રોજ દીકરીને ફોનમાં વાત કરીને આખા દીનો માહોલ પૂછો ને એના ઘરનો માહોલ બગાડતા હોય એવા ઘણા સ્ત્રીઓ આ સમાજની અંદર છે. એના લીધે પુરુષોને પછી અમારી ઉપર જેવું કર્યું એવું પગલું પણ લેવું પડે છે. કેમ કે ક્રોધ છે ને ક્યારેક એની કોઈ લિમિટ નથી હોતી, તો ક્યારેક આવું પણ ઘરમાં બની શકે. આવું ન બને એટલા માટે આપણે સમજીને રહેવું પડે એવો કોન્સેપ્ટ તમારી સમક્ષ લઈને આવ્યા છે. અને હા, અમારો આ કોન્સેપ્ટ તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, મારું નામ છે પંચાલ રાજેન્દ્ર, અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું કૃષ્ણા બેસ, અને સમાજની બધી દીકરીઓને વહુને એમ કહેવા માંગુ છું કે પૈણા પછી જાજો માવતરિયાનો મોહ રાખશો તો મારા જેવો વારો આવશે. તો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગેડી. જો તમારે ઘરમાં આવવા હાલો તો મેં જેવો પગે લઈ જાય એવા પગે લઈ લ્યો, અને 100% હા હું હરણ બાયડી તેની પાયત્રી ન થઈ જાય તો મારું ભગલો, મારું નામ ભગલો. અને ભગાજે ભાઈ, તમે આને લઈ જાવ ને તમારા હારા લે કયો મને મારે ને આવે.